नमस्कार, रियल न्यूज चैनल ना आ विशेष स्टूडियो में आप सौनु हार्दिक स्वागत छे। मित्रों, धोरण 10 अने धोरण 12 ना परिणामों आवी चुक्या छे। विद्यार्थियों ने खूब आतुरता थी तेनी राह हती, पोताना केटला परसेंटेज आवनार छे वो विचारी रह्या हता। ए बधा ज विद्यार्थीओ हवे घणा बधा पोताना मार्क्स थी संतुष्ट छे, तो घणा बधा विद्यार्थीओ एवा छे के जे पोताना मार्क ओछा आव्या एवो विचारीने थोड़ा गभरायेला पण छे। पण खैर, हवे जे मार्क्स आवी गया छे तो आवी ज गया छे, अने हवे जे आगळनो तबक्को छे ए प्रवेश प्रक्रियानो छे। तो खास बारमा धोरण पछी सामान्य प्रवाह अने वाणिज्य प्रवाहमां प्रवेश प्रक्रिया केवी रहेवानी छे ए विषयने अनुसंगत आजे विशेष कार्यक्रम लईने आप सौनी समक्ष रियल न्यूज चेनल आवी रही छे। तो सौथी पहला तो धोरण 10 अने धोरण 12 ना तमाम पास थयेला विद्यार्थीओने हार्दिक शुभकामनाओ, अने जे विद्यार्थीओ अनुत्तीर्ण रह्या छे ते फरी वखत खूब सरस तैयारीओ करी अने पास थशे एवी शुभकामनाओ साथे आपणे कार्यक्रमनी शरूआत करीए। मित्रो, आप सौने जणावी दऊं के आप आ कार्यक्रम जीवंत निहाळी रह्या छो अने एक फोन इन कार्यक्रम छे, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે વાલીઓ એવા હશે કે જેમને પ્રવેશ પ્રક્રિયા વિશે ઘણા બધા પ્રશ્નો હશે, તો એ બધા જ પ્રશ્નો આપ અમારી સાથે શેર કરી શકો છો। કેન્દ્રીય પ્રવેશ સમિતિના સહ કન્વીનર અને મેમ્બર બંને સભ્યો આપણી સાથે આજે ચર્ચામાં સામેલ થઈ રહ્યા છે, અને આ ચર્ચામાં આપને મૂંઝવતા તમામ પ્રશ્નોના જવાબ અમે આપવાના છીએ। તો બંને ફોન નંબર જે આપની સ્ક્રીન પર અત્યારે આવી રહ્યા છે એ બંને ફોન નંબર પર આપ આપના પ્રશ્નો રજૂ કરી શકો છો। હું એ ફોન નંબર્સ આપને બતાવું છું, 99091-33488 અને બીજો નંબર છે 88666-05666। આ બંનેમાંથી કોઈ પણ ફોન નંબર પર આપ આપના પ્રશ્નો પૂછી શકો છો। આપણી સાથે હાલ સ્ટુડિયોમાં છે કેન્દ્રીય પ્રવેશ સમિતિના સહ કન્વીનર એવા શ્રી ચાવડા સાહેબ અને કમિટી મેમ્બર એવા શ્રી દિલીપભાઈ વરસાણી સાહેબ, બંને સાહેબ શ્રીનું સ્વાગત છે આ સ્ટુડિયોમાં। તો મિત્રો, આપ આ કાર્યક્રમ જ્યારે જીવંત નિહાળી રહ્યા છો અને આપના પ્રશ્નો હશે એ ચોક્કસપણે આપ એના ઉત્તરો તો મેળવી શકવાના છો, પણ આ વખતે પ્રવેશ પ્રક્રિયામાં થોડા નહીં પણ ઘણા બધા ધર્મૂળ પરિવર્તનો આવી ગયા છે। દર વખતે પ્રોસ્પેક્ટસ પ્રક્રિયા હતી એમાં પરિવર્તનો આવ્યા છે, શું શું પરિવર્તનો છે એ આપણે ચોક્કસપણે જાણવાનો પ્રયત્ન કરીશું। તો ચાવડા સાહેબ, સૌથી પહેલી જ વાત એ કે એવી કઈ વાતો છે કે જે ગયા વખતે જે પ્રવેશ કાર્યવાહી હતી એના કરતા આ વખતે જુદી છે? સર્વ દર્શક મિત્રોને પહેલા તો સર્વને પ્રણામ। હવે આ વખતે આપણે સૌએ જે લોકો ધોરણ 12માં ઉત્તીર્ણ થયા છે એની અંદર અમારી યુનિવર્સિટીની જે વેબસાઇટ છે vnsgu.ac.in એના પર સૌ પ્રથમ આપણે ક્લિક કરવાનું છે। એ ક્લિક કરશે એટલે ડાબી સાઈડ સ્ક્રોલ ચાલશે, તેના ઉપર લખેલું છે એડમિશન 2017-18 પર ક્લિક કરશો એટલે ત્યાં ચાર ફોલ્ડર છે। એક બીએડ છે, બીજો બીએસસી છે, ત્રીજો એમએસસીઆઈટી છે, પીજી પ્રવેશ કાર્યક્રમ છે, અને વચ્ચે એફઆઈ બીકોમ બીબીએ બીસીએ સેન્ટ્રલાઇઝ એડમિશન 17-18 છે। જો આપણે એફઆઈ બીકોમ બીબીએ બીસીએમાં પ્રવેશ લેવા માંગતા હોઈએ તો એ એફઆઈ બીકોમ બીબીએ બીસીએ પર આપણે ક્લિક કરશું એટલે ત્યાં એક ખુલશે, ત્યાં પ્રોસ્પેક્ટસ પણ મૂકેલું છે, ત્યાં કાર્યક્રમ પણ મૂકેલો છે, અને ત્યાં પ્રોસિજર પણ મૂકેલી છે। બરાબર, એટલે જે રીતે વિદ્યાર્થી પ્રવેશ મેળવવા માટે કોલેજ પર જતા હતા અને ત્યાંથી એક પ્રવેશ ફોર્મ સાથે પ્રોસ્પેક્ટસ મેળવતા હતા, તો એ સદંતર બંધ થઈ ગઈ છે? હા, હવેથી આ જે આપને જે કહ્યું એ પ્રમાણે એફઆઈ બીકોમ બીબીએ બીસીએ 17-18 પર ક્લિક કરશો એટલે પ્રોસ્પેક્ટસ છે, તેની જ બાજુમાં એક બીજી ક્લિક જે લિંક આપેલી છે એ ફોર્મની છે, એ ફોર્મ પર જેવું તમે ક્લિક કરશો એટલે ફોર્મ ખુલશે। ફોર્મ ખુલશે એટલે તમારી પાસે બેઝિક ડિટેલ માગશે, નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, તમારો આધાર કાર્ડ નંબર, બેંક એકાઉન્ટ નંબર, આ બધી જ વિગતો, અને ખાસ કરીને આ વખતે સવિશેષ એવી છે એની અંદર કે તમારે ધોરણ 12નો એચએસસીનો નંબર નાખશો એટલે ગુજરાત બોર્ડમાંથી જાણે આ વર્ષે પરીક્ષા આપી છે એના માર્ક્સ આપોઆપ બહાર ક્લિક થઈ જશે, એણે માર્ક કોઈ ટાઈપ કરવાના નથી। આ એક આ વખતે સવિશેષ ઉમેર્યું છે આપણી યુનિવર્સિટીએ કે ખાલી એચએસસીનો નંબર નાખશો એટલે ઓટોમેટિકલી બોર્ડ પાસેથી સીડી મેળવી લેવામાં આવી છે એટલે સીધે અંદર ક્લિક થશે એટલે એના સાચા જ માર્ક જે ગણવાના છે
એ બેઠા જ માર્ક અંદર આપોઆપ આવી જશે અને બધું થશે એટલે એક સબમિટનું બટન છે એ જેવું સબમિટનું બટન કરવા જશે જો એ કેન્ડિડેટ બટન કરવા જશે ત્યારે જો એ કેન્ડિડેટ એસસી હશે એસટી હશે એસસીબીસી હશે તો તેને માટે એક અલગથી વ્યવસ્થા રાખવામાં આવી છે એ બટનની અંદર કે ફર્સ્ટ તમને તરત કહેશે કે તમે તમારું કેટેગરીનું જે સર્ટિફિકેટ છે તે તમારે 20 MB મર્યાદામાં ફરજિયાત અપલોડ કરવાનું છે એ એસસી એસટીનું સર્ટિફિકેટ તમે જેવું અપલોડ કરશો ત્યાર પછી જ તમને સબમિટના બટન પર તમને પરવાનગી મળશે સબમિટની પરવાનગી જેવું કરશો એટલે સબમિટ પર ક્લિક કરશો એટલે કહેશે કે તમે ફર્સ્ટ યુ પે ધ 200 પ્રોસેસ ફી તમને તરત કહેશે કે 200 રૂપિયા તમે પહેલાં પ્રોસેસ ફી ભરો પ્રોસેસ ફી ભરશો એટલે તરત તમે એના પર ક્લિક કરશો કે તમે ભરવા માગો છો તો તરત ક્લિક કરશો એટલે એક ઓપ્શન આવશે એ ઓપ્શન પર તમારે ક્લિક કરશે એટલે તમારે નક્કી કરવાનું છે કે કઈ બેંક છે એ બેંક ત્યાર પછી તમારી પાસે કયો છે દાખલા તરીકે આઈસીઆઈસીઆઈ બેંક છે તો આઈસીઆઈસીઆઈ બેંક પર ક્લિક કરશો એટલે તરત તમને પૂછશે કે તમારી પાસે કાર્ડ કયો છે જે કાર્ડ હોય એ કાર્ડનો નંબર તમે ક્લિક કરશો કે ભાઈ આ નંબર છે વિઝા કાર્ડ પર ક્લિક કરશો એટલે તરત પૂછશે કે તમે એનો નંબર નાખો એની અંદર જે 16 ડિજિટનો નંબર જે કાર્ડ ઉપર આપેલો છે એ તમે એન્ટર કરશો અને એની અંદર 200 રૂપિયા જે બાય ડિફોલ્ટ આવશે એ 200 જેવા ડિફોલ્ટ આવશે એટલે જેવું તમે ક્લિક કરશો એટલે તમને એક ઓટીપી જનરેટ થશે એ ઓટીપી જનરેટ વન ટાઈમ પાસવર્ડ જેણે મોબાઈલ અંદર નાખ્યો છે એ જ મોબાઈલ પર આવશે અને જે મોબાઈલ પર આવશે એ ઓટીપી તેમાં જેવા નાખશો અને ઓકે કરશો એટલે ઓટોમેટિકલી એ વ્યક્તિના ખાતામાંથી 200 રૂપિયા જે છે એ પ્રોસેસ ફી કપાઈ જશે બીજો કોઈ વધારાનો ચાર્જ કપાવવાનો નથી અને જેવું એ થશે એટલે તરત તમે તમારા ઈમેલ પર બી તમારી કોપી જશે તમે એની પ્રિન્ટ કાઢવા માંગતા પ્રિન્ટ હોય પણ અહીં એક બીજી એક વસ્તુ એક તો તમારે કોઈ જગ્યાએ પ્રોસ્પેક્ટસ લેવા જવાનું નથી નંબર એક નંબર બે ધોરણ 12નો ખાલી સીટ નંબર નાખવાનો છે નંબર 3 એસસી એસટી અને એસસીબીસીના કેન્ડિડેટ છે એણે ફરજિયાત પોતાનું સર્ટિફિકેટ છે 20 MB મર્યાદામાં કરવાનું છે અને ત્યાર પછી એણે કોઈ જગ્યાએ અત્યાર સુધી એવું હતું કે કોઈ હેલ્પ સેન્ટર પર જઈને વેરીફાઈ કરાવવાનું હતું આ વર્ષથી આ જે લોકો ગુજરાત બોર્ડમાંથી પાસ થયા છે અને જનરલ કેટેગરીના હોય એસસી હોય એસટી હોય એસસીબીસી હોય તો એ કેન્ડિડેટે કોઈ પણ હેલ્થ સેન્ટર પર વેરીફાઈ કરાવવા જવાનું નથી ખાલી પોતાની પ્રિન્ટઆઉટ કરીને પોતાની પાસે જ રાખવાનું છે તો પછી એવું થાય કે વેરીફાઈ કરાવવા કોણે જવાનું તો કે જે લોકો અધર બોર્ડમાંથી પાસ થયા છે અધર સ્ટેટમાંથી પાસ થયા છે જે લોકો ફિઝિકલી ચેલેન્જ છે જે લોકો સ્પોર્ટ્સ કોટામાં એડમિશન લેવા માગે છે આટલા વિદ્યાર્થીમાં ફિઝિકલી ચેલેન્જ અને સ્પોર્ટ્સના વિદ્યાર્થીએ ફરજિયાત યુનિવર્સિટીનું હેલ્થ સેન્ટર જે છે આ વખતે ડે કેર સેન્ટર પર છે ડે કેર સેન્ટરના પહેલાં માળે આવેલું છે ત્યાં જઈને તમારે સબમિટ કરવાનું છે કોણે તો કે ફક્ત ફિઝિકલી ચેલેન્જ અને છે તે સ્પોર્ટ્સના વિદ્યાર્થીએ પણ અધર બોર્ડ અધર સ્ટેટના વિદ્યાર્થીએ ક્યાં જવાનું છે તો કે અધર બોર્ડ અને અધર સ્ટેટના વિદ્યાર્થીએ એક વસ્તુ બીજી એક અપલોડ કરવાની છે અને તે એની એલસી અથવા તો એની શાળાનું સ્થળ દર્શાવતું પ્રમાણપત્ર એણે અપલોડ કરવાનું છે અને એ બી 20 MB મર્યાદામાં અને પછી આ અધર બોર્ડ અને અધર સ્ટેટના વિદ્યાર્થીએ ફરજિયાત કોઈ પણ હેલ્પ સેન્ટર પર જઈને ફરજિયાત વેરીફાઈ કરવાનું છે અહીંયા ફરી એકવાર પરિવર્તન છે કે વેરીફાઈ કરતી વખત અત્યાર સુધી એવું હતું કે છેલ્લા 18 વર્ષથી આ પદ્ધતિ ચાલે તેમાં હેલ્પ સેન્ટર એમાં એડિટ કરી શકતું અથવા તો હેલ્પ સેન્ટરને એ એડિટના પાવર આપવામાં આવ્યા હતા કે ભાઈ વિદ્યાર્થી એમ કહે કે ભાઈ મારા આ વસ્તુ ચેન્જ કરવી છે તે હેલ્પ સેન્ટર કરી શકતું હતું વિદ્યાર્થી ઓછું કરી શકતો હતો જ્યારે આ વખતે કોઈ પણ હેલ્પ સેન્ટરને ફક્ત યુનિવર્સિટીના હેલ્પ સેન્ટર સિવાય કોઈને પણ એડિટના પાવર આપવામાં આવ્યા નથી વિદ્યાર્થીએ જાતે જ પોતાની કોઈ પણ જે જગ્યાએ સાયબરમાં જાય કે પછી કોઈ પણ નજીકના કોલેજના હેલ્પ સેન્ટર પર જાય પણ વિદ્યાર્થીએ જાતે કોઈ પણ એડિટ કરવું હોય તો વિદ્યાર્થીએ ફરજિયાત જાતે જ કરવાનું છે અને તે પાસવર્ડ હવે પાસવર્ડ એટલે શું તો અહીં કે ફક્ત તમારો મોબાઈલ નંબર અને જે ફોર્મ નંબર જનરેટ થયો છે આ એ જ પાસવર્ડ છે કોઈ વસ્તુ યાદ રાખવાની નથી ફક્ત ફોર્મનો નંબર અને એની અંદર જેનો મોબાઈલ નંબર એ જ એનો પાસવર્ડ છે કોઈ પાસવર્ડ ખોવાઈ જવાની એટલે ચોથું પરિવર્તન એ છે કે એને કોઈ પાસવર્ડ ખોવાઈ જવાનો ડર રાખવાનો નથી જ્યારે જ્યારે એણે ફોર્મ જોવું હોય ત્યારે એણે મોબાઈલ નંબર અને એનો છે તે ફોર્મ નંબર નાખવાનું છે આ એક ચેન્જ છે ત્યાર પછી વિદ્યાર્થીને આગળ જતાં ફરી એકવાર યાદ કરીએ તો કોઈ પણ કેટેગરીનો હોય ગુજરાત બોર્ડનો હોય તેણે જવાનું નથી ફક્ત ફિઝિકલી ચેલેન્જ અને સ્પોર્ટ્સના વિદ્યાર્થી યુનિવર્સિટીના હેલ્પ સેન્ટર પર જવાનું છે
અધર બોર્ડ અને અધર સ્ટેટનો વિદ્યાર્થી હોય તો તેણે ફરજિયાતપણે નજીકના હેલ્થ સેન્ટર પર જવાનું છે. જી, તો દિલીપભાઈ, એવું કહી શકાય કે હવે યુનિવર્સિટી છે એ હાઈલી ડિજિટલાઇઝ્ડ થઈ રહી છે? હા, અમે આ વર્ષે સરકારે નોટબંધી પછી ડિજિટલ ઇન્ડિયાનો જે કન્સેપ્ટ હતો એ મને લાગે હાંસલ થયો છે, અને કેશલેસ જે વ્યવસ્થા છે એ આ વખતે અમારી સેન્ટ્રલાઇઝ સિસ્ટમમાં પણ ચોક્કસ આવી છે, અને એનો લાભ એ વિદ્યાર્થીઓ પણ લેશે. એક વધુ મહત્ત્વનું એ છે કે આમાં કોઈ આઈસીઆઈસીઆઈ બેંક કોઈ ચાર્જ લેવાની નથી, એટલે 200 રૂપિયા એ ફોર્મ ચાર્જ ભરશે, ઉપરાંત જે એમની કોલેજની ફી હશે એ પણ વગર ચાર્જે એમના એકાઉન્ટમાંથી ફી ઓટોમેટિક ભરાઈ જશે. એટલે ડિજિટલ તો થઈ રહ્યા છીએ, પણ પ્રતિ વર્ષની માફક જ્યારે ઘણી બધી ચાવડા સાહેબે વાતો કરી કે ચેન્જીસ આવ્યા છે, એટલે કે હવે વિદ્યાર્થી છે સંપૂર્ણપણે ઓનલાઈન સિસ્ટમ પર નિર્ભર રહેશે. કદાચ યુનિવર્સિટી માટે પણ આ અનુભવ નવો હશે, સોફ્ટવેર્સ પણ એ માટે કદાચ નવા આવ્યા હશે. તો પહેલો જ્યારે ભારતની અંદર કોઈ ઇન્સ્ટિટ્યૂટ કે કોઈ મોટી સંસ્થા છે એ ઓનલાઈન જોડાતી હોય છે, સૌથી પહેલો ઇસ્યુ આવતો હોય છે સર્વરનો. તો પ્રવેશ સમિતિએ સર્વર્સને એ બધું એટલી હદે તૈયાર કર્યું છે ખરું કે વિદ્યાર્થીઓને મુશ્કેલીને મૂંઝવણ ના આવે? આ વખતે જે સર્વરને જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી આ આઈક્લાઉડ બેઝ સિસ્ટમ છે, આ વેબ બેઝ સિસ્ટમ નથી. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ગોડીડીને એ ટાઈપના સર્વર હોય છે, એમની અંદર આ પ્રશ્ન આવતા હોય છે, પણ આ વખતે ટોટલી આઈક્લાઉડ માટેના સર્વરો અલગથી ખરીદવામાં આવ્યા છે. જે ઓરોમીરા નામની જે પ્રાઇવેટ લિમિટેડ જે છે, એ ઓરોમીરા પ્રાઇવેટ લિમિટેડ આ વખતે આ સંપૂર્ણ પ્રક્રિયા જે કરી રહી છે, એ ખાસ તે પણ નોંધવાનું રહ્યું કે ઓરોમીરા પ્રાઇવેટ લિમિટેડ જે છે એ આપણી યુનિવર્સિટીને કોઈ પણ જાતના ચાર્જીસ વિના એ આપણને આઈક્લાઉડની અને સોફ્ટવેરની બંને સર્વિસ આપી રહી છે. બરાબર, આપ ઘણા વર્ષોથી પ્રવેશ સમિતિની કાર્યવાહી સાથે જોડાયેલા રહ્યા છો, તો વિદ્યાર્થીઓ જ્યારે ઓફલાઈન આપની સમક્ષ ફોર્મ રજૂ કરતા હોય છે ત્યારે સામાન્ય રીતે, અથવા તો હેલ્પ સેન્ટર પર જ્યારે વિદ્યાર્થીઓ આવતા હોય છે ત્યારે સામાન્ય રીતે વિદ્યાર્થીઓના મનના પ્રશ્નો કેવા હોય છે? હું ગયા વર્ષની વાત કરું છું. સામાન્ય રીતે તો એ લોકોને મુખ્ય પ્રશ્ન જે હોય છે ત્યાં જે એની અંદર આધાર કાર્ડ નંબર નાખવાનો હોય, તે ખાસ કરીને જ્ઞાતિના જે પ્રમાણપત્રો જે છે એ મોડા મળતા હોય છે, તે ત્યાર પછી સૌથી વધારે લોકોને માટે પ્રશ્ન હોય છે ચોઈસનો, ચોઈસ સિલેક્શનનો. એમાં એ વાત આગલી વાતમાં રહી ગઈ કે ગયા વર્ષે જે ચોઈસ સિસ્ટમ હતી એની અંદર એવું હતું કે તમે ખાલી ફોર્મ એન્ટર થાવ એટલે કોઈ પણ પ્રકારનો ચેન્જ નહીં કરો તો અમારી કુલ આ વખતે 95 જેટલા વિભાગ છે, એટલે એક વ્યક્તિ વધારામાં વધારે 95 ચોઈસ આપી શકે. 3 અભ્યાસક્રમ છે, સાથે બીકોમ છે, બીબીએ છે, બીસીએ છે, ગુજરાતી માધ્યમ હોય તો અલગ ગણાય, અંગ્રેજી માધ્યમ હોય તો અલગ ગણાય, કોઈ બેન્કિંગ વિષય હોય તો અલગ ગણાય, સ્ટેટિસ્ટિક્સ વિષય હોય તો અલગ ગણાય, કમ્પ્યુટર વિષય હોય તો અલગ ગણાય. એટલે આ રીતે કુલ 95 એક વિદ્યાર્થી 95 મહત્તમ નંબર આપી શકે છે. અને પણ આ વખતે, ગયા વખતે એવું હતું કે 95 નંબર ઓટોમેટિક સિલેક્ટ થઈ જતા હતા, આ વખતે એમાં એક પરિવર્તન કરવામાં આવ્યું છે કે મહત્તમ 10 જેટલા એણે ફરજિયાત ચોઈસ કરવાનું. એટલે જે ગયા વર્ષે જે પ્રશ્નો હતા તે આ હતા કે ઘણા વિદ્યાર્થી આવીને એવું કહેતા કે સાહેબ અમારે તો પહેલાં અમે 10 સિલેક્ટ કરેલા એ બરાબર કરેલા, પણ બાકીના 85 તો એની જાતે સિલેક્ટ થઈ ગયા અને મને એડમિશન મળ્યું છે 11 પછીનામાં, અને એ પસંદ મારી કોલેજમાં જવું નહોતું તો એ તમે અમને જબરજસ્તીથી નંબર આપી દીધા અને અમે તમારી બીજી કોલેજમાં જવું પડે છે. આ એક અમારી ગયા વખતે મુખ્ય સમસ્યા રહી હતી. દિલીપભાઈ, જ્યારે પણ ઓનલાઈન કોઈ પણ વર્ક સાથે જોડાતા હોઈએ ત્યારે પાસવર્ડ એ મુખ્ય અને જરૂરી બાબત ગણાતો હોય છે. સાહેબે હમણાં જે માહિતી આપી એમાં જણાવ્યું કે પાસવર્ડ જે તે વિદ્યાર્થીનો મોબાઈલ નંબર છે એ જ રહેશે, તો શું એવું નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીની અંગત માહિતીઓ સાથે છેડછાડ થવાની સંભાવનાઓ આવી શકે છે? ના, એટલે એમાં કોઈ જે એમની ઘરના ઘણા બધા મોબાઈલ નંબર હવે તો એક ઘરમાં હોય છે, એટલે જે એને એવું લાગે કે આ ફોન મારો જે નંબર છે એ બહાર ન જાય, અને એનો જે ફોર્મ નંબર છે એ તો એનો સિંગલ હોવાનો, એનાથી કદાચ અન્ય વિદ્યાર્થી પરિચિત નહીં હોય, એટલે મોબાઈલ નંબર અને ફોન નંબર એમનો ફોર્મ નંબર એ બંને પાસવર્ડ તરીકે રહેશે.
એટલે એ છેડા થવાની શક્યતાઓ ઓછી રહેવાનો સંભવ છે એમ. ચેવડા સાહેબ, જૂની પ્રવેશ પ્રક્રિયા અને નવી પ્રવેશ પ્રક્રિયા આપ બંનેથી સરસ રીતે અવગત છો, કોને વધુ માર્ક્સ આપશો? નેચરલ અત્યારે જ્યાં સુધી ડિજિટાઇઝેશનને સવાલ છે ત્યાં સુધી અત્યારની નવી પદ્ધતિ છે એને જ અમે માર્ક્સ આપીએ છીએ, પણ સાથે સાથે એવી બી અપેક્ષા રાખીએ છીએ કે વિદ્યાર્થીઓ જે રીતે મોબાઈલનો ઉપયોગ કરતા થયા છે એ સંપૂર્ણપણે એ મોબાઈલનો કઈ રીતે સદુપયોગ થાય એ તરફ જાય એવી અમારી અપેક્ષા છે, અને એના ભાગરૂપે જ સંપૂર્ણ ડિજિટાઇઝેશનની અંદર પ્રવેશવાનો એક મોટો પ્રયાસ છે. આમ જુઓ તો નોટબંધી જેવો જ પ્રયાસ છે કે જેમ નોટબંધી એકદમ બિલકુલ સડનલી અંદર મૂકી દેવામાં આવી અને જે રીતે આપણે આગળ પાછળ થયા અને સરળતાથી નીકળી ગયા, તેવી જ રીતે એક સાથે આપણે બિલકુલ ડિજિટાઇઝેશનમાં જવાનો પ્રયાસ કર્યો છે. શરૂઆતમાં વિદ્યાર્થીઓને ચોક્કસ એવું લાગશે કે આ મારી પાસે કાર્ડ નહીં હોય તો. હા, અહીં એક વસ્તુ કહેવાની રહી ગઈ હતી કે કાર્ડ જે છે એ જરૂરી નથી કે પોતાનો જ કાર્ડ હોય, એ પૃથ્વી પર કોઈ પણ નાગરિકનો કાર્ડ ઉપયોગ કરી શકે છે. અને એમ છતાં પણ એવું પણ બને કે કોઈ એવો વાલી હશે કે જેના પોતાના પરિવારમાં ચાર મિત્રો છે, એ ચારે ચાર મિત્રો પાસે કાર્ડ નથી, તો અમે હેલ્પ સેન્ટરોને એવું અમે કહેવા કીધું છે અને એની મેસેજ પહોંચી રહ્યા છે કે આપે પણ કોઈ એવો કાર્ડ રાખવાનો છે કોઈનો કે જેથી કોઈની પાસે કોઈ પણ પ્રકારનો કાર્ડ નહીં હોય, તો આપણે જ એના 200 રૂપિયા લઈ લેવાના, એટલે કે પહેલાં જે વ્યક્તિનો કાર્ડ છે તેનો, અને એ વ્યક્તિના કાર્ડનો ઉપયોગ કરીને ફોર્મ આપણે ભરી આપવાનું છે. એવી દરેક હેલ્પ સેન્ટરને સૂચના પહોંચી ગઈ છે કે એવા પણ વાલીઓ છે જ શહેરમાં કે જેની અંદર ચાર ઘરમાં ચાર મિત્રો છે પણ ચારે ચાર પાસે કાર્ડ નથી. બરાબર. હવે પ્રતિવર્ષ વેરિફિકેશનની પ્રક્રિયા થતી હતી, એનાથી વિદ્યાર્થીઓએ જે ભૂલો કરી હોય એ ભૂલો સરસ રીતે દૂર કરી શકાતી હતી, પણ હવે આ વખતે જ્યારે વેરિફિકેશનની પ્રક્રિયા જ નીકળી ગઈ છે ત્યારે વિદ્યાર્થીઓ ભૂલો કરી શકે છે કે કેમ, એ પહેલો પ્રશ્ન, અને જો થાય છે તો એ કેવી રીતે એ ભૂલોનું નિવારણ આવી શકશે? પહેલું તો પહેલાં એવું હતું કે હેલ્પ સેન્ટર એડિટ કરી શકતા હતા, આ વખતે આ બધા જ પાવર એ જે વિદ્યાર્થીને આપી દેવામાં આવ્યા છે. કારણ કે ગયા વર્ષ સુધી વિદ્યાર્થીઓ ઘણીવાર એવું કહેતા કે સાહેબ તમે જે અમારા હેલ્પ સેન્ટર પર જે લોકો અંદર બેઠા છે એ લોકોએ મારી વાત નહોતી સાંભળી અને એણે એ વસ્તુને એડિટ કરી દીધી અને એણે ઓપ્શન ચેન્જ કરી નાખ્યા, એટલે આ વખતે એવું રાખ્યું છે કે કોઈ હેલ્પ સેન્ટરને નથી. હા, હવે માની લો કે વિદ્યાર્થી આમ કરવા છતાં વિદ્યાર્થીએ ભૂલ કરી છે અથવા તેવું બનશે કે કોઈ SEBCનું પ્રમાણપત્ર છે એ પાછળથી મળે, એવું પણ બને કે અત્યારે એને શરૂઆતમાં જે રીતે પ્રમાણપત્રોની તકલીફ પડતી હોય છે પ્રતિવર્ષ પડે, તો એ વિદ્યાર્થી માટે અમે જે ભૂલ એક અમે એક તારીખો બી નક્કી કરી છે, એ તારીખો નક્કી જે કરી છે તેમાં ફોર્મ જે ભરવાનું છે એ 6 થી 17માં તો ભરવાનું છે જ, પરંતુ એની સાથે સાથે એને એક એડિટનું એની અંદર એક ભૂલ સુધારણ અમે એક રાખ્યું છે, એમાં અમારું જે 6 થી 17 જે છે એ આપણે ફોર્મ ભરવાનું છે અને 20 તારીખે ઓનલાઈન ફોર્મ જે ભરીએ છીએ તેનું એક અમે લિસ્ટ બહાર પાડવાના છે, અને જ્યારે લિસ્ટ બહાર પાડીએ છીએ ત્યારે અમે તારીખ આપી છે અને તે તારીખ આપી છે 20 અને 21. આ 20 અને 21 જૂન દરમિયાન વિદ્યાર્થીને એવું લાગે કે મારા ફોર્મમાં ભૂલ થઈ ગઈ છે અને મારે સુધારવું છે, તો ફરીથી વિદ્યાર્થીએ પોતાએ જાતે જ પોતાના પાસવર્ડને એક્ટિવ એટલે પોતાના મોબાઈલ નંબરને ફોર્મને એક્ટિવ કરીને પોતે જ્યાં બેઠો છે ત્યાંથી ફરીથી એડિટ કરી શકે છે અને એડિટ કરીને નવી પ્રિન્ટ લઈ શકે. માની લઈએ કે આ પણ રહી જાય છે, આપણે એવું માની લઈએ કે હજી બી રહી ગઈ છે, તો ત્યાર પછી અમે એક મોક રાઉન્ડનું રિઝલ્ટ અમે ડિક્લેર કરવાના છે, અને મોક રાઉન્ડનું રિઝલ્ટ જે અમે ડિક્લેર કરવાના છે એ 23 તારીખે ડિક્લેર કરવાના છે. વિદ્યાર્થીને એમ થાય કે મોક રાઉન્ડમાં રિઝલ્ટ આવ્યા પછી એમ થાય છે કે પછી હજુ મારે મને જે જોઈતી હતી તે કોલેજની અંદર હજુ મારે જરા ચેન્જીસ કરવા છે, તો વિદ્યાર્થી જે દિવસે મોક રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર થાય છે તે દિવસે પણ એને ચોઇસ એડિટ કરવાનો ઓપ્શન આપવામાં આવ્યા છે. હવે રહી વાત તમે કહેતા હતા કે ભૂલની, આ વખતે ભૂલ થવાની શક્યતા ઘણી બધી ઓછી છે, કારણ કે ધોરણ 12ની અંદર જે લોકોએ અત્યારે પરીક્ષા આપી છે ભૂલ હંમેશા અમને બે જગ્યાએ નડતી હોય છે, એક વિદ્યાર્થીના માર્ક્સ અને બીજું નડતું હોય છે એનું કેટેગરીનું સર્ટિફિકેટ. બરાબર. આ વખતે એવું છે કે એ અપલોડ થઈ જાય છે એટલે અમે જાતે જોઈશું એ વેરિફિકેશન કે એણે શું કર્યું છે તે, અને માર્ક્સ એવું છે કે બોર્ડની સીડી છે તે જ એને માર્ક્સ મળ્યા છે, બીજા માર્ક્સ મળ્યા નથી, એટલે ઓટોમેટિકલી જે માર્ક્સ આવી જાય છે એમાં તો કોઈ ભૂલ થવાની કોઈ શક્ય. અત્યાર સુધી વિદ્યાર્થી જે ભૂલ કરતો તે આ જ કરતો કે ભાઈ માર્ક લખવામાં ગણ ભૂલ કરતો, ગણવામાં ટોટલ કરવામાં ભૂલ કરતો, પર્સન્ટેજ લખવામાં ભૂલ કરતો, હવે તે પ્રશ્ન જ નથી,
ઓટોમેટિકલી માર્ક આવી ગયા અને માર્ક્સને આધારે જ જ્યારે આખી પ્રવેશ પ્રક્રિયાનો મુખ્ય આધાર જે છે એ માર્ક્સ છે અને એમાં હવે ભૂલ થવાની શક્યતા નથી. હા, અધર બોર્ડ અને અધર સ્ટેટના વિદ્યાર્થીઓ છે, ગયા વર્ષે જે કોઈ અગાઉના વર્ષમાં ભણ્યા હોય અને તેને છે તો તેના પૂરતું હજુ ભયસ્થાન ખરું. પરંતુ જે લોકો પણ મોટે ભાગે જે 21,000 ફોર્મ ભરાય છે, 21,000ની અંદર મોટે ભાગે 18,000 જેટલા ફોર્મ એવા હોય છે, 18,000 થી 19,000 જેટલા કે જે આ વર્ષનામાં પાસ થયા છે તેના જ હોય છે. મોટે ભાગે અધર બોર્ડ અધર સ્ટેટના વિદ્યાર્થીઓ 800 થી 900 1,000 વિદ્યાર્થીના ફોર્મ ભરાતા હોય છે અને જૂના વિદ્યાર્થીને 1,000 ફોર્મ ભરાતા હોય. એટલે 19,000 ફોર્મ સુધી તો કોઈ ભૂલ થવાની શક્યતા નથી. બરાબર બરાબર. હવે એક્ઝેક્ટલી જો વાત કરીએ પ્રવેશ પ્રક્રિયાની, તો દિલીપભાઈ, જે વિદ્યાર્થીઓ 12મા ધોરણમાં પાસ થયા છે એ બધા જ વિદ્યાર્થીઓ ક્યારથી પ્રવેશ ફોર્મ એટલે કે ઓનલાઈન ફોર્મ સબમિશનની પ્રક્રિયામાં ભાગ લઈ શકશે અને આખો કાર્યક્રમ કેવો રહેશે એ બધા જ વિદ્યાર્થીઓને આપણે સૌથી પહેલાં જણાવીએ. એટલે આ કાર્યક્રમ યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકવામાં જ આવ્યો છે, છતાં એના વિશે હું થોડું કહી દઉં કે 6 જૂનથી સવારથી જ આ વેબસાઇટ લોન્ચ થઈ જશે અને એ પ્રવેશ ફોર્મ 6 તારીખથી ભરવાનું શરૂ કરશે. 6 તારીખથી 17 તારીખ સુધી આ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ રહેવાની છે અને 20 તારીખે આ ઓનલાઈન એમનું મેરિટ લિસ્ટ બહાર પડવાનું છે. અને એ લિસ્ટ બહાર પડે ત્યાર પછી, જેમ ચાવડા સાહેબે કહ્યું તેમ, કે ત્યારે કંઈ જો ફોર્મમાં ભૂલ રહી ગઈ હોય તો 2 દિવસ એમને 20 અને 21 તારીખ એ ભૂલ સુધારવા માટેની તક આપવામાં આવશે. ત્યારબાદ 23 તારીખે એ મોક રાઉન્ડનું રિઝલ્ટ એ બહાર પડશે. અને મોક રાઉન્ડ એ એવો રાઉન્ડ છે કે એમાંનો પ્રવેશ કન્ફર્મ નથી થતો. કેટલાક વિદ્યાર્થીઓ આવું ભૂલ કરી બેસે છે કે મોક રાઉન્ડમાં એનું નામ આવી ગયું એટલે કોલેજમાં પ્રવેશ એનો કન્ફર્મ થઈ ગયો. મોક રાઉન્ડ એ માત્ર મેરિટ યાદી પડે છે બહાર, એ ફાઇનલ યાદી તૈયાર થાય છે અને જે જે કોલેજમાં કટઆઉટ પોઈન્ટ હોય ત્યાં એમનું નામ મુકાતું હોય છે. મોક રાઉન્ડ 23 તારીખે કે મુકાયા પછી એમને ચોઈસ કોલેજની બદલવી હોય તો એને ચોઈસ બદલવાની પણ છૂટ મળે છે અને એ માટે અમે એમના 2 દિવસ આપેલા છે, 23 જૂન અને 24 જૂન. એ ચોઈસ એમની બદલી શકે છે. અને ત્યાર પછી ફાઇનલ રાઉન્ડ, જે પ્રથમ રાઉન્ડ છે, એ 28 તારીખે એ બહાર પડવાનો છે અને ફાઇનલ રાઉન્ડ બહાર પડશે. એમાં એમની જે ચોઈસ મુજબની કોલેજમાં જો એને પ્રવેશ મળે તો કન્ફર્મ ગણાશે. એટલે અહીંયા જેમ ચાવડા સાહેબે કહ્યું તેમ કે 10 કોલેજ એને મિનિમમ દર્શાવવી પડશે. ધારો કોઈ વિદ્યાર્થી 80% મેળવેલ છે તો એમને ફર્સ્ટ ચોઈસ કોઈ કોલેજને આપી અને 80% એ કોલેજમાં એને પ્રવેશ મળી ગયો તો એમને એ બેંક ICICI બેંકમાં ફી ભરી અને એક જે કોલેજમાં પ્રવેશ મળ્યો છે ત્યાં એમને એમની જે પ્રિન્ટ લઈ અને ઓરિજિનલ માર્કશીટ લઈને ત્યાં એમને રિપોર્ટિંગ કરવા જવાનું રહેશે અને ત્યારે જ એ કોલેજમાં એનો પ્રવેશ ફાઇનલ થશે. આ 3 દિવસ એમને ત્યાં આપવામાં આવશે, 28, 29 અને 30 જૂન. અને પછી બીજો રાઉન્ડ છે એ 3 તારીખે બહાર પડવાનો છે અને બીજા રાઉન્ડમાં પણ 3, 4 અને 5 3 દિવસ સુધી એમને ફી ભરવાની અને કોલેજમાં જઈને રિપોર્ટિંગ કરવા માટેની તક આપવામાં આવશે. જી, તો જો આપને કોઈ પ્રશ્નો મૂંઝવી રહ્યા હોય પ્રવેશ પ્રક્રિયા બાબતે તો આપ સ્ક્રીન પર જે બંને નંબર્સ આવી રહ્યા છે એ નંબર પર કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નોના જવાબો મેળવી શકો છો. તો ફરી એક વખત ચાવડા સાહેબ, આપણે જે આખી પ્રક્રિયા છે જો ટૂંકમાં વિદ્યાર્થીઓ જે હમણાં જ આપણી સાથે જોડાયા છે એમને ટૂંકમાં આખી પ્રક્રિયા જો સમજાવવી હોય તો આપ પ્લીઝ એમને સૌને સમજાવશો. આપણે એકદમ ટૂંકમાં સમજીએ તો સૌ પ્રથમ તો 6 તારીખથી vnsgu.ac.in આ યુનિવર્સિટીની રેગ્યુલર વેબસાઇટ છે, એના પર જવાનું છે. ત્યાર પછી સાઇટ પર એક ન્યૂ કરીને સ્કોલ થતો હોય છે, એના પર લખેલું છે એડમિશન 2017-18, અંગ્રેજી ભાષામાં લખેલું છે 17-18. એના પર ક્લિક કરશો એટલે 5 ત્યાં લાઇન ખુલશે. એમાં એક છે FI BCOM BBA BCA 2017-18, એના પર ક્લિક કરશો એટલે ત્યાં 2-3 ઓપ્શન છે. પ્રોસ્પેક્ટસનું છે, એક ઓપ્શન છે શિડ્યુલ અને ત્રીજો ઓપ્શન છે તમારું ફોર્મ ભરવાની લિંક. જેવું ફોર્મ નંબરની લિંક પર કરશો એટલે તમારે બેઝિક ડિટેલ જે કંઈ છે બધી જ ભરવાની છે. એ ભરશો એટલે તરત જ તમારે માટે જો SC ST SC BC હશે તો તમારે ફરજિયાતપણે એની 20 MB મર્યાદામાં તમારે એની કોપી જે છે 20 MB મર્યાદામાં સ્કેન કરીને અપલોડ કરવાની છે. આ સ્કેન મોબાઈલથી કરો તો પણ વાંધો નથી, જેમ આપણે કેમ સ્કેનર ને બધા સોફ્ટવેર વાપરીએ છીએ
એ સોફ્ટવેરથી સ્કેન કરીને તમે એની પીડીએફ બનાવીને તમે એને અપલોડ કરશો, પણ 20 MB મર્યાદામાં જે હોવી જોઈએ એ થાય એટલે તરત જ. ત્યાર પછી જો અધર બ અધર સ્ટેટના હશે તો એની LC ની ઝેરોક્સ અથવા તો એની શાળાનું સ્થળ દર્શાવતો પત્ર, અને એ થયા પછી એક સબમિટ કરવાનું છે. જેવું સબમિટ કરશે એટલે પે યોર પ્રોસેસ ફી. પ્રોસેસ ફી માટે તમારે કોઈ પણ બેંકનો કાર્ડ ઉપયોગ કરી શકશો. જે પ્રકારનો કાર્ડ એનો ઓપ્શન તમારે વ્યવસ્થિત પસંદ કરવાના. એ પસંદ કરો એટલે અંદર 16 ડિજિટનો નંબર છે નાખશો, OTP આપશે. OTP એટલે વન ટાઈમ પાસવર્ડ જે છે અંદર તમે નાખશો એટલે ઓટોમેટિકલી જે કોઈ કાર્ડ છે તેમાંથી 200 રૂપિયા પ્રોસેસ ફી કટ થશે. અને જેવી કટ થશે એટલે તમારા મોબાઈલ પર ફરીથી SMS આવે કે વી હેવ રિસીવડ યોર 200 રૂપીઝ. અને જેવું આવ્યું છે એટલે તરત જ તમને પછી પ્રિન્ટ કરવાનો ઓપ્શન આપશે. પ્રિન્ટ કરવાનો ઓપ્શન આપ્યા પછી પ્રિન્ટ તમારે લેવું હોય તો લેવાનું, નહીં લેવું હોય તો એ સેવ રહેશે જ. અથવા તમે તમારી ઈમેલ પર એને ફોરવર્ડ કરવા માગતા હોય તો ઈમેલ પર પણ જતો રહેશે. પણ ત્યાર પછી અમે વિદ્યાર્થીને એ ખાસ કહીએ કે દરેક વિદ્યાર્થીએ ફરજિયાત ઈમેલ રાખવું જ જોઈએ, જેથી પ્રિન્ટ ન કાઢવું હોય તો પણ એની અંદર એનો ડેટા સેવ રહે, જ્યારે જોઈએ ત્યારે લઈ શકે. બીજો અહીંયા વધારે ચેન્જ એટલું જ છે કે ગુજરાત બોર્ડનો વિદ્યાર્થી જે આ વર્ષે પરીક્ષા આપી છે એ વિદ્યાર્થીએ કોઈ જગ્યાએ વેરિફિકેશનમાં જવાનું નથી, પોતાની પાસે જ રહેવા દેવાનું છે. ફક્ત ફિઝિકલી ચેલેન્જ અને સ્પોર્ટ્સ કોટામાં જે લોકોને એડમિશન લઉં છે એણે યુનિવર્સિટીનું હેલ્પ સેન્ટર ડે કેર સેન્ટર પર જવાનું છે અને ત્યાં સબમિટ કરવાનું છે. રહી વાત અધર બોર્ડ અને અધર સ્ટેટના, અધર બોર્ડ અને અધર સ્ટેટના વિદ્યાર્થીએ ફરજિયાતપણે કોઈ પણ નજીકના હેલ્પ સેન્ટર પર જઈને એને વેરીફાઈ કરાવવાનું છે અને ત્યાં ફોર્મ જમા કરાવવાનું છે. પણ અધર બોર્ડ અધર સ્ટેટના વિદ્યાર્થીએ પણ 20 MB મર્યાદામાં પોતાની શાળાનું સ્થળ દર્શાવતું કોઈ પણ પ્રમાણપત્ર, LC હોય કે શાળાએ લખી આપ્યું હોય કે જે કંઈ હોય, એણે ફરજિયાત અપલોડ કરવાનું છે, જેથી અમારી જે ટીમ છે એ કોઈ પણ જગ્યાએથી એને ઈ વેરિફિકેશન કરીને એને સૂચના આપી શકે કે આ વસ્તુ બરાબર છે કે નથી. બરાબર. દિલીપભાઈ, આ જે આખી એક પ્રક્રિયામાંથી વિદ્યાર્થી પસાર થવાના છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ, આમ તો હવે ડિજિટલ યુગ આવી ગયો છે અને ફેસબુક અને વોટ્સએપે બધાના મોબાઈલ સેટમાં ઇન્ટરનેટ ચાલુ કરાવી દીધા છે, પણ છતાંય ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જે ઓનલાઈન પ્રક્રિયા એમના માટે અઘરી હશે અથવા તો ફોર્મ ભરવા અઘરા હશે. તો એવા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ કમિટી દ્વારા કંઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ખરી? ના, આ જે ઓનલાઈન પ્રક્રિયા છેલ્લા 5-1 વર્ષથી શરૂ છે, પણ આ વર્ષે પ્રોસ્પેક્ટસ એમને આપવામાં નથી આવ્યું એટલે એમને ફોર્મ ફીને એ જે છે એને ઓનલાઈન કરવાનું છે. દર વર્ષે વિદ્યાર્થીઓ સાયબર કાફે જેવા સેન્ટરો હોય છે ત્યાં પણ એ ઓનલાઈન ફોર્મ ભરતા હોય છે, પણ આ વખતે અમે એવી વ્યવસ્થા કરી છે કે કેટલાક વિદ્યાર્થીઓ ઓનલાઈન ફી નહીં ભરી શકે તો હેલ્પ સેન્ટર પર અમે એને ચોક્કસ મદદ કરીશું. અને અમારે મારી કોલેજ છે, ચાવડા સાહેબની કોલેજ છે, કે જ્યાં કોમ્પ્યુટર ઘણા અમારી પાસે છે, મોટી લેબ છે, ઇન્ટરનેટની પણ ખૂબ સારી સુવિધાઓ છે, એટલે અમે ઘણા વિદ્યાર્થીઓને એક દિવસમાં આ માટેની મદદ કરી શકીએ એવી તૈયારી અમારી ચોક્કસ છે. એટલે જેમને ઇન્ટરનેટનું નોલેજ નહીં હોય, ઓનલાઈનનું જ્ઞાન નહીં હોય, એવા વિદ્યાર્થીઓ પણ પ્રવેશ ભરવાથી વંચિત નહીં રહી જાય એ માટેના પ્રયત્નો અમારા રહેશે. એટલે જેટલી કોલેજીસ છે દિલીપભાઈ, બધી જ કોલેજીસ હેલ્પ સેન્ટર તરીકે કામ કરશે? બધી જ, જેટલી કોલેજો સેન્ટ્રલાઇઝ સિસ્ટમ સાથે જોડાયેલી છે એ ઓટોમેટિક હેલ્પ સેન્ટર બની જાય છે. ઓકે. પહેલો પ્રશ્ન પૂર્ણ ગામથી રાકેશભાઈ પૂછી રહ્યા છે. એમનો પ્રશ્ન છે, એક્સટર્નલ અને રેગ્યુલર અભ્યાસક્રમ વચ્ચે મહત્વપૂર્ણ ફરક કયો છે? એક વર્ષ એક્સટર્નલ કર્યું હોય તો પછી રેગ્યુલર અભ્યાસક્રમ થઈ શકે છે? વડા સાહેબ જણાવો. હા, જે લોકો FI બીકોમની અંદર એક્સટર્નલ કરે તે વિદ્યાર્થી, આપણી યુનિવર્સિટીમાં એવી વ્યવસ્થા છે કે FI BA હોય કે FI BCOM હોય, એ વિદ્યાર્થી એટી કેટી લાવે તો પણ એ SI BA કે SI BCOMમાં જઈ શકે છે. આ એક્સટર્નલ. જ્યાં સુધી એવું પૂછ્યું છે કે બે વચ્ચે તફાવત શું છે, તફાવત તો એવો છે કે જે લોકો આ સેમિસ્ટર સિસ્ટમમાં પ્રવેશ લે છે તે વિદ્યાર્થીએ કુલ 4 પરીક્ષા આપવાની થાય છે, એક ઇન્ટર્નલ, એક યુનિવર્સિટી, સેકન્ડ ટર્મ એક ઇન્ટર્નલ અને એક યુનિવર્સિટી. ત્યારે એક્સટર્નલની અંદર એણે વર્ષની અંદર એક જ વાર એપ્રિલ કે મે એની અંદર પરીક્ષા આપવાની હોય છે. સેમિસ્ટર સિસ્ટમમાં પ્રથમ સત્રમાં 50 માર્કની પરીક્ષા લેવાતી હોય, સેકન્ડ ટર્મમાં પણ 50 માર્કની લેવાતી હોય, જ્યારે એક્સટર્નલની અંદર 100 માર્કની હોય છે. 50 માર્કની હોય જ્યારે 2 કલાકનું પ્રશ્નપત્ર હોય છે, એક્સટર્નલની અંદર 3 કલાકનું પ્રશ્નપત્ર હોય છે.
सिलेबस है बने अल्पविराम सहित सहित है फर्क एट्लो है कि 50% सिलेबस सेमिस्टर वन में हो 50% सिलेबस सेमिस्टर टू एट्ले कि सैकंड टर्म में हो आ एक फर्क है। पर अमे हमेशा एवं कहता रहा है कि विद्यार्थी खरेखर जो आजनी रोजगारी लक्षी शिक्षण में जव हो अंग्रेजी कम्प्यूटर अने एकाउंटन्सी नॉलेज ने ज्या सुधी सवाल है त्या सुधी व्यक्तित्व घरवर ने घड़तर ने ज्या सुधी सवाल है त्या सुधी जो वाली थोड़ो समय धीरज राखे अने विद्यार्थी ने फरजियातपणे रेग्युलर में मोकले ए भी अमारी खास मान्यता है। कारण के एक्सटर्नल अंदर जवाथी घणीवार रिजल्ट पण आप जाणो छो ए प्रमाणे खूब ओछू आवे छे कारण के विद्यार्थी नियमित न रहते होवाने कारण अभ्यास जोड़े नियमित न रहते होने कारण ए थोड़ो समय लागे छे के रेग्युलर पण खरेखर कायम एवं बने छे के जे दिवसे परीक्षा होय एना 15 दिवस पहला ज विद्यार्थी मटीरियल शोधतो होय छे एटले सीधी बात छे के ए मटीरियलनो रिजल्ट ओछू आवे एटले सारू परिणाम पण जोईतो होय विद्यार्थीनुं व्यक्तित्व घड़तर पण करवो होय सर्वांगी विकास पण करवो होय तो अमे एवं मानीए छे के एने रेग्युलर में ज प्रवेश लेवो जोईए। दिलीप भाई आम तो आ प्रश्न ना उत्तर अपने चर्चा में आप चूक्या छे पण छतां एक विद्यार्थी नो प्रश्न है तो एमने गाइड करशो। वराछाथी राहुल भाई पूछी रह्या छे ऑनलाइन फॉर्म भरती वेळाए कॉलेज सिलेक्शन दरमियान सिलेक्ट कर्या पछी जे मेरिट बनशे एनी जाण केवी रीते थशे? जेवो आ तमे 6 तारीख थी फॉर्म भरवानुं शुरू करशो 17 तारीख सुधी आ प्रक्रिया फॉर्मनी शुरू रहेवानी छे। ज्यारे मॉक राउंड बहार पड़शे त्यारे तमारुं जे मेरिट नंबर छे ए तमने जोवा मळशे अने ए मेरिट नंबर ज्यारे प्रथम राउंड बहार पड़े त्यारे पण तमारो ए मेरिट नंबरने आधारे तमे कई कॉलेजमां तमने प्रवेश मळ्यो छे कन्फर्म थशे अने त्यारे तमे एनी प्रिंट लई शको छो। બરાબર, એમાં એક ઉમેરી દઉં કે જે એણે જે મોક રાઉન્ડનું જે રિઝલ્ટ જે છે તે પહેલાં ઓનલાઈનની જે અંદર એન્ટ્રી જાણે એની જે રિઝલ્ટ ઓનલાઈનની ફોર્મ ભરેલા છે તેની જે આપી છે એ 20-21 એ ખાલી જે પડશે એ ખાલી લિસ્ટ બહાર પડવાનું છે અને 23-24 જે છે એ કોલેજ ચોઈસ ચેન્જ પણ કરી શકશે અને એ જે છે એ મેરિટ નંબર એ એકવાર બધે એના એડિટ પતી જાય અને પછી જે કરવાનું છે ફક્ત ત્યાર પછી ચોઈસ જ બદલી શકે છે બેઝિક ડેટા કશો બદલી શકતો હોતો નથી રાઉન્ડ દરમિયાન। એ ખાસ વિદ્યાર્થીઓએ કાળજી રાખવાની છે કે પ્રથમ રાઉન્ડ જ્યારે સ્ટાર્ટ થાય છે મોક રાઉન્ડ પછીનો ત્યારે વિદ્યાર્થી એનું બીજું કશું બદલી શકતો નથી ફક્ત મોક રાઉન્ડ દરમિયાન પણ એણે એક વસ્તુની યાદ કાળજી રાખવાની છે કે મોક રાઉન્ડ દરમિયાન પણ માત્ર ને માત્ર એ ચોઈસ બદલી શકે છે બાકી બેઝિક ડેટા જે છે એ તો એણે વિદ્યાર્થીએ ભૂલ સુધારવાની જે તારીખ અમે આપેલી છે ત્યારે અથવા તો જે રિઝલ્ટ ડિક્લેર કર્યું છે એ તારીખ જે અમે આપી છે 20 અને 21 એ બે તારીખ દરમિયાન જ એ ભૂલ સુધારી શકશે પોતાના પાસવર્ડથી। એટલે એક આના વિશે હું કહી દઉં કે તમને જે વાલીનો પ્રશ્ન છે કે તમને ધારો કે પહેલા રાઉન્ડમાં તમારી ચોઈસ મુજબ તમને પ્રવેશ નથી મળ્યો 10 કોલેજ તમે ચોઈસ આપી અને એમાં મેરિટ નીચું છે અને પ્રવેશ નથી મળ્યો અને 10માં બી તમારી ચોઈસનો નથી મળ્યો અને બીજી કોલેજ મળી છે તો તમારે કમ્પલસરી ફી તો ભરવી જ પડશે નહીંતર તમે રાઉન્ડમાંથી બહાર નીકળી જશો। એટલે બીજા રાઉન્ડમાં તમને કારણ કે મોટાભાગે અમારે દર વર્ષનો અનુભવ એવું કહે છે કે બીજો અને ત્રીજો રાઉન્ડ જ્યારે આવે ત્યારે દરેક કોલેજોની અંદર એ મેરિટ નીચું જતું હોય છે એટલે તમારી જે ચોઈસ છે એ મળવાની શક્યતા હોય પણ એ બીજા કે ત્રીજા રાઉન્ડમાં મળે એટલે પહેલા રાઉન્ડમાં જો પ્રવેશ ન મળે તો પણ જે કોલેજમાં મળ્યો હોય એમાં એ તમારે એની ફી ભરી અને ત્યાં તમારે રિપોર્ટિંગ ચોક્કસ કરાવવાનું રહેશે। અહીંયા એક એવું ઉમેરવાનું છે કે આપણે જાણીએ છીએ કે અહીંયા 17,500 સીટ છે પરંતુ પહેલાં રાઉન્ડ દરમિયાન જે રિઝર્વેશનની બેઠકો છે એ રિઝર્વેશન બેઠકો બધી ભરાઈ જતી હોતી નથી એટલે મોટે ભાગે એવું થાય છે કે 17,500 સીટમાંથી ફક્ત 10,500 વિદ્યાર્થીને જ પ્રવેશ મળે છે બાકીની જે 7,000 સીટ છે એ રિઝર્વેશનને કારણે એ ખાલી રહેતી હોય છે। રિઝર્વેશન એટલે એવું થાય છે કે સ્વનિર્ભર કોલેજોમાં મોટે ભાગે એવું થાય છે કે જે રિઝર્વેશન એટલે કે એસસી એસટી અને બક્ષી પંચના વિદ્યાર્થીઓ સ્વનિર્ભરમાં ઓછું જતા હોય છે અને સ્વનિર્ભરની અંદર ઓછું જતો હોવાને કારણે ત્યાં એની બેઠકો પૂરેપૂરી ખાલી દર વર્ષે એવું બને છે કે પહેલા રાઉન્ડમાં 6,000 થી 7,000 બેઠકો ખાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ ચલિત થઈ જાય છે ત્યારે અમારું એ જ કહેવાનું છે કે તમારે એવું નથી પહેલા રાઉન્ડની અંદર હજુ તમારે માટે 7,000 બેઠકો ખાલી છે એ બેઠકો બધી જ સેકન્ડ રાઉન્ડની અંદર રિઝર્વેશનની જે બેઠકો છે 7,000 સીટો ફરીથી ઓપનમાં કન્વર્ટ થાય છે સેકન્ડ રાઉન્ડમાં એટલે વાલીએ નાસેપાસ થઈને પોતાની જે નક્કી કરેલી ચોઈસ છે એવું હું માનું છું કે બદલવી નહીં જોઈએ કેમ કે જેમ દિલીપભાઈ કીધું તો મેરિટ
100% સેકન્ડ રાઉન્ડમાં નીચો જાય જ છે, કારણ કે પેલી 7000 સીટ જે રિઝર્વેશનની છે એ ઓપનમાં કન્વર્ટ થાય છે. જી, હવે ધારો કે કોઈ વિદ્યાર્થીએ ફર્સ્ટ રાઉન્ડમાં એક કોલેજ છે એ સિલેક્ટ કરી લીધી અને ફીસ ભરી દીધી છે, અને તો એ પહેલા રાઉન્ડથી જ બાદ થઈ જશે, એટલે બીજા રાઉન્ડમાં નહીં જાય? ફી નહીં ભરી હોય તો, ફી ભરી હશે તો પ્રશ્ન નથી. બરાબર, એટલે રિપોર્ટિંગ નથી કર્યું એનો અર્થ એવો કે હવે ભણવા માંગતો નથી, એટલે આ પ્રક્રિયામાંથી બહાર આવી જાય. અહીં એક ઉમેરવાનું છે કે જો ફી ભરશે, હા, ફીમાં ફરી એકવાર પરિવર્તન છે તે કે ફી એણે ફરજિયાત ફી પણ ઓનલાઈન જ ભરવાની છે. એણે કોઈ બેંકમાં જઈને મોટી મોટી લાઈનો, ખાસ કરીને જે અહીંયા વરાછા વિસ્તાર જે સૌરાષ્ટ્રના વિસ્તારોનો છે ત્યાં મોટે ભાગે અમે એવું જોયું છે કેટલી મોટી મોટી કતારો બેંકમાં લાગતી હોય છે, એ કતારો પણ આ વખતે અમે જોવા માંગતા નથી. કોઈ પણ બેંકમાં કોઈ પણ પ્રકારની કતાર જોવા માંગતા નથી. એટલે ફરજિયાત વિદ્યાર્થીએ ફરીથી એકવાર પોતાના કાર્ડનો ઉપયોગ કરવાનો છે, અને કાર્ડનો ઉપયોગ કરીને કોઈ પણ જાતની એની પ્રોસેસ ફી નથી. અને એમાં ફાયદો એ છે કે 24 કલાક એ ફોર્મ ભરી શકે, એટલે 72 કલાક સુધી એ એની ટાઈમ ભરી શકે છે. પણ શરત એ છે કે ભર્યા પછી જે પ્રિન્ટઆઉટ નીકળે છે કે જે મેઇલ આવે છે એ મેઇલની પ્રિન્ટઆઉટ કાઢીને એણે ફરજિયાત એ સેન્ટર પર એણે ભણવું છે કે નથી ભણવું, પણ ફરજિયાત એણે વેરીફાઈ કરાવવા જવાનું છે. બરાબર, ભલે એના સ્થળથી ગમે તેટલું દૂર હોય, પણ ફરજિયાત જે ફી ભરશે અને વેરીફાઈ નહીં કરાવવા જશે તો એ સેકન્ડ રાઉન્ડમાં એને આગળ લઈ જવાની તક આપવામાં આવતી નથી. એટલે એને ફરજિયાત ફી પણ ભરવી ફરજિયાત છે, તેમ દિલીપભાઈ કીધું તેમ. અને જે કોલેજમાં એને મળ્યું છે એ પસંદ છે કે ના પસંદ છે, ફરજિયાતપણે એણે કરવાનું છે. અને એ કરશે તો જ એને ચોઈસ બદલવાનો ઓપ્શન મળશે, જો એ નહીં કરશે તો ચોઈસ બદલવાનો ઓપ્શન પણ નહીં મળશે અને સેકન્ડ રાઉન્ડમાં એને જવાની તક પણ મળશે નહીં. પણ સેમ ટાઈમ જે વિદ્યાર્થીને પ્રવેશ નથી મળ્યો એણે કોઈ દોડધામ કરવાની નથી, ઓટોમેટિકલી સેકન્ડ રાઉન્ડમાં આવી જશે. બરાબર, તો એવું થઈ શકશે ખરું કે ધારો કે કોઈ એક વિદ્યાર્થીને પહેલા રાઉન્ડમાં એબીસી કોલેજમાં પ્રવેશ મળ્યો છે, હવે એ વિદ્યાર્થી એવી મહત્વાકાંક્ષા સાથે કે એને હજુ વધારે આગળ સારી કોલેજમાં પ્રવેશ મળવાની સંભાવના છે એવી મહત્વાકાંક્ષા સાથે એ પ્રવેશ એબીસી કોલેજમાંથી જતો કરે છે, અને પ્રવેશ પ્રક્રિયા આગળ વધતા બીજા રાઉન્ડમાં પણ એની સ્થિતિ સુધરતી નથી, તો ફરી પાછો એને એબીસી કોલેજમાં જ એ જ કોલેજ સિલેક્ટ કરવાની સંભાવના રહેશે કે એ કોલેજમાંથી પછી એક વખત નકારી દીધી એટલે બહાર? સામાન્ય રીતે તેણે ફરી અંદર આવવાની તક મળતી નથી, કારણ કે એ જે પ્રોસેસ ચાલુ છે તે પ્રોસેસની અંદર વિદ્યાર્થીને એકવાર પ્રવેશની તક આપવામાં આવી છે, એ તક એ પૈસા ન ભરીને અથવા તો પૈસા ભરીને કરે પણ કન્ફર્મ ન કરાવીને પોતાની તક સામે ચાલીને જતી કરે છે, તો એ પ્રોસેસ દરમિયાન વિદ્યાર્થી પાછો નથી આવી શકતો. એને માટે અમે અલગથી વ્યવસ્થા કરતા હોય છે, અને તે છે જ્યારે વિદ્યાર્થીઓનું પૂરક પરીક્ષાનું પરિણામ જ્યારે આવે છે ત્યારે વિદ્યાર્થીને ફરીથી તક આપવામાં આવે છે કે આપ જ્યારે પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ આવી રહ્યા છે ત્યારે ફરીથી જે કોઈ પણ કારણસર એ પ્રવેશ વંચિત થયા, એટલે કોઈ પણ કારણસર પ્રવેશ વંચિત મીન્સ કે એ ફોર્મ ભર્યું હતું અને વેરીફાઈ નથી કરાવ્યું, ફોર્મ ભર્યું અને એણે ફી નથી ભરી, ફોર્મ ભર્યું ફી ભરી પણ વેરીફાઈ નથી કરાવ્યું, ફોર્મ ભર્યું વેરીફાઈ કરાવ્યું અને તરત કેન્સલ કરાવી દીધું, આવા કોઈ પણ કારણસર વિદ્યાર્થી જ્યારે સિસ્ટમની બહાર જાય છે આ બધા જ વિદ્યાર્થીઓને જ્યારે સેકન્ડ એટલે કે પૂરક પરીક્ષાનું જ્યારે રાઉન્ડ ડિક્લેર થાય છે ત્યારે પણ ત્યારે એને સૌથી મોટો ગેરલાભ એ જાય છે કે જ્યારે એને પહેલા રાઉન્ડમાં કે બીજા રાઉન્ડમાં જે કોલેજ મળતી હતી એટલે ક્રમના દ્રષ્ટિએ નહીં કે એના ગુણાંકની દ્રષ્ટિએ એ કોલેજ એને પાછી મળવાની કોઈ જ શક્યતા નથી, કારણ કે ઓલરેડી એ જ બેઠકો જ્યારે એ ખાલી કરે છે અથવા તો લેતો નથી ત્યારે એની નીચેના વિદ્યાર્થીઓ, કારણ કે સુરત શહેરની પરિસ્થિતિ એવી છે 21,000 ફોર્મ ભરાય, 17,500 બેઠકો છે, એટલે ઓટોમેટિકલી જે બાકીના 3,500 વિદ્યાર્થી છે એણે ફરજિયાતપણે એ સિસ્ટમની બહાર જાય જ છે, એટલે એવું બનતું જ નથી કે સીટો ખાલી જાય. પણ જે કંઈ સીટો ખાલી જાય છે ક્યારે જાય છે કે જ્યારે પૂરક પરીક્ષાનું પણ પરિણામ આવી જાય ત્યારે પણ વિદ્યાર્થી પાછો એ જ પસંદગીમાં જીવતો હોય છે કે મને જો કોલેજ જોઈએ તો આ જ કોલેજમાં જોઈએ, નહીં તો મારે પ્રવેશ લેવો નથી. અને એ જે જીત છે એ મોટે ભાગે કોલેજોની સીટને ખાલી જવડાવે છે. બાકી 18 વર્ષમાં યુનિવર્સિટી એવી વ્યવસ્થા કરી છે કે કોઈ પણ વિદ્યાર્થી પ્રવેશ વંચિત નહીં રહી જાય, એવો જ વિદ્યાર્થી પ્રવેશ વંચિત રહી જાય છે કે જે વિદ્યાર્થીને પોતાના સ્થળથી અમુક કિલોમીટર અંતર આવેલી કોલેજોમાં જવું નથી. જો વિદ્યાર્થી તૈયાર થાય કે મારે અમુક કિલોમીટર ભલે ગમે તેટલું કિલોમીટર દૂર હોય
પણ મારે કાંટેબલ કોલેજમાં જ લેવું છે તો દૂર અંતરની દ્રષ્ટિએ દૂર આવેલી કાંટેબલ કોલેજમાં પણ 100% પ્રવેશ બાકી રહી છે અને બીબીએ હોય કે બીસીએ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય 100% પ્રવેશ મળે જ છે પણ સવાલ એટલો જ છે કે વિદ્યાર્થીએ પોતાના વિસ્તારથી થોડે દૂર આવેલી કોલેજમાં પ્રવેશ લેવાની તૈયારી રાખવી પડે। જી આપણે હમણાં ચર્ચા કરતા હતા કે આ વખતે શહેરમાંથી લગભગ 35,000 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે અને આપણી જે પ્રવેશની ક્ષમતા છે એ 17,500 જેટલી છે, તો શું બધા જ વિદ્યાર્થીઓને પ્રવેશ મળી જશે? આ મેં કીધું તેમ આ 18 વર્ષમાં યુનિવર્સિટી એવી વ્યવસ્થા રાખી છે કે કોઈ પણ વિદ્યાર્થી પ્રવેશ વંચિત નહીં રહે। અરે 21,000 નહીં, તમે માની લો કે 25,000 વિદ્યાર્થીના ફોર્મ ભરાય તો પણ કોઈ પ્રવેશ વંચિત રહેતો નથી, કારણ કે આ શહેરના ઘણા બધા એવા નાગરિકો છે કે પોતાના વિસ્તારથી જરાક પણ દૂર આવેલી કોલેજ હોય તો ત્યાં પ્રવેશ લેવો નથી। ફી ભર્યા પછી પણ કેન્સલ કરાવવા માટેની મોટી હોડ લગાવતા હોય છે, એટલે આ શહેર જે રીતે તૈયાર થયું છે એ જોતાં મને લાગતું નથી કે 21,000 નહીં 25,000 ફોર્મ ભરાય અને 17,500 બેઠક રહે તો એ પ્રવેશ વંચિત લે નહીં, કારણ કે વિદ્યાર્થીઓ પોતાના વિસ્તારની જ વિસ્તારની પસંદ કોલેજમાં જ ભણવાનું પસંદ કરે છે, જતા નથી, કારણ કે તેની સામે બીકોમ જે એક એવો અભ્યાસક્રમ છે કે સામાન્ય રીતે આ બધી પ્રવેશ પ્રક્રિયા થાય પછી એને માટે બાહ્ય અભ્યાસક્રમ એટલે એક્સટર્નલની પ્રવેશ વ્યવસ્થા છે, એટલે પ્રવેશ વંચિત રહેવું કંઈ રહેતું જ નથી। બરાબર, પ્રવેશ પ્રક્રિયાથી થોડા આગળ આવી જઈએ, જે વિદ્યાર્થીઓ પાસ થયા છે ઘણા બધા વાલીઓના મનમાં પ્રશ્નો ગૂંચવાતા હશે કે વિદ્યાર્થીએ 12મું ધોરણ પાસ કર્યું, હું 10મા ધોરણના વિદ્યાર્થીઓની પણ ચર્ચા કરવા માગું છું પણ એ પછી કરીશ। 12મા ધોરણમાં વિદ્યાર્થીઓએ પાસ થયા પછી ઘણા બધા પ્રશ્નો હોય છે કે વિદ્યાર્થીનો પ્રવેશ ક્યાં લેવો, ખુદ વિદ્યાર્થી પણ એ વિચાર કરતો હોય છે કે બીસીએ કરવું, બીકોમ કરવું, બીકોમ કરવું તો ઇંગ્લિશ મીડિયમમાં કરવું કે ગુજરાતી મીડિયમમાં કરવું, તો આપના એ બાબતે સજેશન્સ આપ જણાવશો। એમાં મોટાભાગે અત્યારે એવો સુરત શહેરમાં અમે જોઈ રહ્યા એટલો ઇંગ્લિશ મીડિયમનો ક્રેઝ ખૂબ વધ્યો છે, પણ અમારું એક સૂચન એવું હોય કે એમનું લેવલ કેવું છે, એમના પર્સન્ટેજ કેટલા છે, એ ઇંગ્લિશ મીડિયમમાં સંપૂર્ણ એ અભ્યાસક્રમને સમજી શકશે, એ લેક્ચરને સમજી શકશે, અથવા તો એમને ઇંગ્લિશ શીખવાની કેવી તૈયારી છે એને આધારે જ એમને ઇંગ્લિશ મીડિયમમાં પ્રવેશ લેવો જોઈએ। નહીતર એવું થાય છે કે ઇંગ્લિશ મીડિયમની કોલેજો માં જનાર એટલો બધો ધસારો છે કે કેટલીક કોલેજો ગુજરાતી મીડિયમના વર્ગો ઘટાડી અને અંગ્રેજી મીડિયમના વર્ગો કરી રહી છે, પણ સરવાળે એનું પરિણામ એટલું ઓછું આવે કે વિદ્યાર્થી ગ્રેજ્યુએટ જ થતો નથી। એમના કરતાં એમનું જો લેવલ નીચું હોય, અંગ્રેજીને પચાવી શકતો ના હોય, તો એમને ગુજરાતી માધ્યમમાં ગ્રેજ્યુએટ થઈને ઇંગ્લિશ લેંગ્વેજ શીખવાનો ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ। જી, ફ્યુચરને ધ્યાનમાં રાખીને ચાવડા સાહેબ, કોઈ વિદ્યાર્થી જ્યારે આગળ ચાલતો હોય ત્યારે એ વિદ્યાર્થી બીસીએ કરે તો યોગ્ય ગણાય કે જનરલ બીકોમમાં આગળ વધે તો એને વધારે સારું રહેશે? આમાં તો કેવું છે કે બીબીએ, બીસીએ અને બીકોમ એની બેઝિક ભવિષ્યની જરૂરિયાત જુદી જુદી છે। જો એ એમબીએ જ કરવા માંગતો હોય તો તે બીકોમ થઈને બી થઈ શકે છે, બીસીએ થઈને પણ થઈ શકે છે, માસ્ટર ડિગ્રીની અંદર જે એમબીએ કે એમસીએ કરવા માંગતો હોય તો। પણ સામાન્ય રીતે બીબીએ એ જે લોકોના પરિવારની અંદર કોઈ પણ પ્રકારનો વ્યવસાય છે, ખાસ કરીને આપણે ત્યાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ છે, ત્યાર પછી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે, અથવા તો જે કંઈ ઉદ્યોગ જે છે તે જે ઔદ્યોગિક પરિવારમાંથી આવે છે એણે બીબીએમાં જવું જોઈએ, કારણ કે એણે જેવો બીબીએ પતી જાય એટલે તરત એ એમબીએ કરે અથવા તો નહીં કરે, પણ બીબીએ કરીને એ વિદ્યાર્થીએ પોતાના પરિવારનો જે વ્યવસાય છે એને આગળ ચલાવવો હોય તો એણે બીબીએ કરવું જોઈએ। પણ આપણે જાણીએ છીએ એમ બધાના પરિવારની અંદર કંઈ વ્યવસાય હોતો નથી, સેમ ટાઈમ કોમ્પ્યુટર, કોમ્પ્યુટર પણ એટલો જ અનિવાર્ય છે, જે લોકો કોમ્પ્યુટરની અંદર આગળ જવા માંગતા હોય અને તે લોકો આઈટીની અંદર આગળ જવા માંગતા હોય તો તે વ્યક્તિએ બીસીએમાં જવું છે અને માસ્ટર ડિગ્રી માટે પછી એને એ રીતે એને ભણવાની તક રાખવી પડે। પણ સેમ ટાઈમ અમે એવું કહેતા હોઈએ છીએ કે બીકોમ જે છે એ એવરગ્રીન છે, મારા પિતાશ્રી પણ એ બીકોમમાં તે સમયે ચાલતો હતો, મારા પિતાશ્રીના પિતાશ્રી હતો ત્યારે પણ ચાલતો હતો, અને હું પૃથ્વી પર નહીં હોઉં તે દાડે બી બીબીએ બીસીએના અભ્યાસક્રમમાં ચઢાવ ઉતાર આવે, પણ બીકોમમાં કોઈ દિવસ ચઢાવ ઉતાર આવ્યો નથી। એ બેઝિક ડિગ્રી છે, જનરલ નોલેજ એ ડિગ્રી છે,
એની અંદર ગુજરાતી અને અંગ્રેજી માધ્યમે પોતાની વ્યવસાયિક અને માનસિક સ્થિરતા પર આધાર છે અને એ કર્યા પછી પણ એ વિદ્યાર્થી તમામ કોર્સમાં જવાનો ફ્રી રહે છે. જ્યારે બીબીએ બીસીએમાં એક બંધન થઈ જાય છે કે બીબીએ કરો તો ફરજિયાતપણે એણે એમબીએમાં જ જવું જોઈએ અથવા તો એમસીએમાં જવું જોઈએ. સેમ ટાઈમ વિદ્યાર્થી બીસીએ કરે તો ફરજિયાતપણે એ વ્યક્તિએ એમસીએમાં જવું જોઈએ. એ તૈયારી હોય તો જ બીબીએ કે બીસીએમાં જવું જોઈએ. જ્યારે બીકોમની અંદર એ બધા એની લાઈનો ખુલ્લી રહી છે અને સામાન્ય રીતે એ રીતે લોકો આગળ વધવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ ફરી એકવાર કહું કે જે બીબીએ ને બીસીએ છે એ જેના પરિવારની અંદર વ્યવસ્થા તંત્ર છે એણે તો ફરજિયાતપણે બીબીએ બીસીએમાં જ જવું જોઈએ. બરાબર. દિલીપભાઈ, દસમા ધોરણ પછી જ્યારે વિદ્યાર્થી ત્રણ જગ્યામાં પસંદગી ઢોળવાની હોય, આમ તો ડિપ્લોમા અને આઈટીઆઈ પણ હોય છે પણ આપણે અત્યારે એને ધ્યાનમાં ના લઈએ, તો આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ એ ત્રણ પ્રવાહમાંથી એક પ્રવાહમાં જવું હોય ત્યારે એક સામાન્ય માનસિકતા આવી રહી છે કે વધારે પર્સન્ટેજવાળા વિદ્યાર્થી સાયન્સ કરે, ત્યાર પછી કોમર્સ કરે અને પછી જે રડિયા ખડ્યા છે આર્ટ્સ કરે. આ માનસિકતા સાચી છે કે ખોટી છે અને હકીકતમાં શું હોવું જોઈએ? એટલે માનસિકતા તો છે જ, પણ ઘણી વખત એવું હોય કે ભાઈ એમને એનું કરિયર સાયન્સ ફિલ્ડમાં બનાવવું છે તો એ ઇલેવન્થ સાયન્સમાં જતા હોય. કેટલાક ખૂબ સારા દસમામાં પર્સન્ટેજ લીધેલા વિદ્યાર્થીઓ આર્ટ્સમાં જઈ અને આર્ટ્સમાં ઇંગ્લિશ સબ્જેક્ટ છે, હિસ્ટ્રી છે, આવા સબ્જેક્ટ ભણીને એ યુપીએસસી અને જીપીએસસીની તૈયારી કરીને એમનું કરિયર બનાવવા માંગતા હોય. કેટલાક જેમ ચાવડા સાહેબે કહ્યું તેમ કે બિઝનેસમાં રસ હોય તો એ વાણિજ્ય પ્રવાહ પસંદ કરતા હોય અને બીકોમ કે બીબીએ થઈ અને એમબીએ છે મેનેજમેન્ટનો કોર્સ કરવા માંગતા હોય. એટલે એ દસમાંથી આ નક્કી થતું હોય છે. એટલે એવું હંમેશા એવું ના હોય કે ઊંચા ટકાવાળા એટલે સાયન્સમાં જાય એવું હંમેશા માનવાનું કારણ નથી. તો વિદ્યાર્થીઓ માટે આર્ટ્સમાં જે લોકો પ્રવેશ મેળવવા માગે છે આગળ, એમના માટે આપણા શહેરમાં કેવી સુવિધાઓ છે, કઈ કઈ કોલેજીસ છે અને અભ્યાસક્રમો કયા કયા મુખ્ય વિષયો પર ચાલે છે? આર્ટ્સમાં મોટાભાગની કોલેજો સુરત શહેરમાં ગ્રાન્ટીન એડ છે અને ખૂબ સારું રિઝલ્ટ પણ કોલેજો આપે છે. હું વાત કરું તો અમારી ધારુકાવાલા કોલેજ, અમરોલી એચપી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, એમટીબી આર્ટ્સ કોલેજ, અખનાનંદ આર્ટ્સ કોલેજ, નવયુગ આર્ટ્સ કોલેજ, તો ઘણી બધી આ બધી જ કોલેજો ગ્રાન્ટીન એડ છે અને એમાં ગુજરાતી, ઇકોનોમિક્સ, ઇંગ્લિશ, હિસ્ટ્રી, સાયકોલોજી આવી જાય અને પછી એમાં બી એનું કરિયર બને છે. અમારી કેટલી દીકરીઓ કોમર્સ ગ્રેજ્યુએટ થઈ પાસ કરીને આર્ટ્સમાં ગુજરાતી વિષય સાથે ખૂબ સારા પર્સન્ટેજ મેળવીને અત્યારે લેક્ચરર પણ બની છે. કેટલીક જીપીએસસી પાસ થઈને પીએસઆઈ બની છે, સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટમાં ગઈ છે. એટલે રિઝલ્ટ મળે પણ જો એમનું વિઝન હોય કે મારે આર્ટ્સ થઈને આ થવું છે તો ચોક્કસ એનું પરિણામ મળતું હોય છે. અને આ વર્ષે તો અંગ્રેજી માધ્યમની પણ આર જદલી શહેરમાં એવું હતું કે અંગ્રેજી માધ્યમની અંદર એની નહોતી, જ્યારે હવે વીઆઈપી રોડ એટલે કે વિસુ રોડ ઉપર ફક્ત અંગ્રેજી માધ્યમની અંદર આર્ટ્સ કોલેજ પણ એ સ્વનિર્ભર કોલેજ છે. એ વિસુ રોડ પર જે કોલેજ શરૂ થઈ રહી છે એ વિસુ રોડ પર આવેલી છે, અગ્રવાલ વિકાસ ટ્રસ્ટની કોલેજ, જ્યાં અગ્રવાલ સ્કૂલ પણ ચાલે છે. એ કેમ્પસની અંદર આ વખતે અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ થઈ રહી છે, જેથી આ ખાસ આ શહેરને એવું હતું કે ભાઈ અંગ્રેજી માધ્યમ આર્ટ્સમાં ભણીએ એની કોઈ તક નથી, પણ આ વખતે એ પણ છે. એટલે આર્ટ્સમાં પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ સારું કેરિયર બને છે. હર્ષદભાઈ જૈન નાના વરાછાથી પૂછી રહ્યા છે, જૈન લઘુમતીનો કોટા છે કે કેમ અને છે તો કયા પ્રકારનું સર્ટિફિકેટ એ આપશે? હા, લઘુમતી માટે કોઈ કોટા નથી, ફક્ત એને જે કંઈ જે છે એ લોકોને જે સ્કોલરશિપની જ્યાં સુધી સુવિધા છે તેને માટે સવિશેષ એને માટે યોજનાઓ સરકારશ્રીએ રાખી છે. બાકી તેઓનો સમાવેશ જે છે એ એસસી એસટી કે એસસીબીસીની જે કેટેગરી જે છે તેમાં એનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જી, જો કોમર્સના વિદ્યાર્થીઓ છે, બાર ધોરણ પાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ છે, એમને જો સંદેશ પાઠવવો હોય તો આપ કેવો સંદેશ આપશો? જો સંદેશો જ આપવાનો હોય તો એક લીટીમાં એવું જ કહે કે વિદ્યાર્થીએ જો સમાજને જે જરૂરી સર્વાંગીણ વિકાસ અને તેમાં પણ અંગ્રેજી, કોમ્પ્યુટર અને ઘણી એટલે એકાઉન્ટન્સીનું જ્ઞાન એટલે કે ટેલી જેવા જે છે આવા પ્રકારના જ્ઞાનથી જ એને રોજગારી મળવાની પૂરેપૂરી શક્યતા છે,
એટલે જે વિદ્યાર્થીઓ આમ તો બધા જ બધાના જ પરિવારમાં કંઈ વ્યવસાય હોતો નથી, 100માંથી 95% વિદ્યાર્થીઓ તો પોતાના ઘરે વ્યવસાય હોતો નથી, એટલે એણે ફરજિયાતપણે રેગ્યુલર કોલેજોમાં જ અભ્યાસ લેવો જોઈએ. અને કોલેજમાં અભ્યાસ લીધા પછી કોલેજમાં જે કંઈ સહ અભ્યાસ પ્રવૃત્તિ ચાલે એમાં એણે ફરજિયાત ભાગ લેવો જોઈએ. ડે સેલિબ્રેશનમાં પડવાની જરૂર નથી, મ્યુઝિક સાથે ચાલતી પ્રવૃત્તિમાં પડવાની જરૂર નથી. ફરજિયાતપણે વિદ્યાર્થી અંદર જે ડિસિપ્લિનથી જે કંઈક બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થાય છે એમાં મહત્તમ ભાગ લેવો જોઈએ. આપ દિલીપભાઈ શું કહેશો? હું તો અંગત પણ એવું માનું છું કે કરિયરની શરૂઆત જ કોલેજના પહેલા વર્ષથી શરૂ થતી હોય છે. મોટાભાગે એવું થાય કે 12th ખૂબ મહેનત કરતા હોય છે વિદ્યાર્થીઓ, અને કોલેજમાં આવીને એને એવું હોય છે કે કોલેજ એ તો ગોલ્ડન લાઈફ, અને પછી જે ખરેખર મહેનત કરવી જોઈએ તે કોલેજમાં કરતા નથી અને એનું કરિયર બગાડતા હોય. તો એક શરૂઆતથી જ જો એ કોલેજના પ્રથમ વર્ષથી જ મહેનત શરૂ કરી દે અને 3 વર્ષ યુજીના અને પછી પીજીના વર્ષમાં જો સખત મહેનત કરે તો ચોક્કસ એમનું કરિયર બને. આ સૌ મોટી સંખ્યામાં, હું તો મને ખૂબ એ આનંદ છે કે ગુજરાતમાં સૌથી વધુ ટોપ રિઝલ્ટ આપણું સુરત શહેરનું છે, 1st નંબર, અને સુરત શહેરમાં પણ 89% વરાછા કેન્દ્રનું છે. એટલે સાહેબે કીધું તેમ કે ભાઈ ICICI બેંકની 3 બ્રાન્ચ આપણે વરાછામાં છે, જો બધા જ બેંકમાં ફી ભરવા જાય તો બેંકવાળો ફી સ્વીકારી શકે તેમ જ નથી એવી હાલત થવાની છે. ત્યારે ઓનલાઈન પણ ચોક્કસ એમને ઉપયોગી થવાનું છે. સૌને શુભેચ્છા પાઠવું કે બધા પોતાની રીતે કોલેજમાં પ્રવેશ મેળવી લે અને ચોક્કસ રેગ્યુલરમાં પ્રવેશ મેળવે, બહુ એક્સટર્નલ બાહ્ય પરીક્ષાનો આગ્રહ ન રાખે. અને કંઈ નોકરી હોય કે કોઈ વ્યવસાય કરતા હોય ને જો બાહ્ય એક્ઝામ આપે તો કોઈ પ્રશ્ન નથી, પણ એકદમ માત્ર કોલેજ જ કરવા માંગતા હોય તેવા ચોક્કસ એ દૂરની કોલેજ હોય તો પણ સ્વીકારે અને રેગ્યુલરમાં પ્રવેશ લઈને પોતાનું કરિયર બનાવે એવી મારી અંગત શુભેચ્છા છે. જી, આ બંને તજજ્ઞો અમારા સ્ટુડિયોમાં આવ્યા અને વિદ્યાર્થીઓને વાલીઓને સરસ માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવી વાતો સાથે આ જ સ્ટુડિયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી. આભાર.